ચલો ભાઈ, હવે પહેલા ચેપ્ટર ના દાખલા ગણાવું છું. દિયા, તારે પૂછવાનું હતું કઈ પહેલા ચેપ્ટર માં? હા સર, ગાલામાં 40 માં પેજ ઉપર છે ને 25 માં દાખલો છે. આપણે યુક્લિડની ભાગ પરવિધિનો ઉપયોગ કરી 1305, 1305, 1530 નો ગુસાઅ શોધો, એની વાત છે ને? હા સર. આમાં ખરેખર 3નો ગુસાઅ તો તમારે પેલી રીતે જ કરવો પડે ખરેખર તો. હવે આ લોકોએ યુક્લિડની ભાગ પ્રવિધિથી કીધેલું છે, તો આપણે એક કામ કરીએ, બે સંખ્યાનો ગુસાઅ શોધીશું, એનો જે ગુસાઅ આવે એને ત્રીજી સંખ્યા સાથે પાછો એનો ગુસાઅ શોધીશું, જોઈએ એ રીતે જવાબ આવે છે કે નથી આવતો. ચલો પેલા આપણે આ બે સંખ્યા લઈએ મોટી. સૌ પ્રથમ 1365 અને 1530 નો ગુસાઅ શોધીશું. એકદમ એક એક એમનામ એક્ઝામ્પલ કાઢી આપણે, 4, 6, 8, 6 અને 8 નો ગુસાઅ આવે 2, 2 અને 4 નો ગુસાઅ આવે 2, 2 ગુણ્યા 2, હા લગભગ આવી જશે. પેલા 1530 ઇઝ ઇક્વલ ટુ 1365. ચલો 1530 ને 1365 વડે ભાગીએ, પાછું અહીંયા 1365, 1365 ને 1365 વડે ભાગીએ, 16, 9, 144, 16, 7, 5, 7, 35, 7, 6, 42, 7, 6, 3, 4, 7, 11, 165 ઉમેરીએ તો 8 વડે ચાલશે, 8, 5, 40, 8, 6, 48, 4, 52, 8 અને 45, 165, 165 અને 45, 45 તરી 135. અહીંયા 45, અહીંયા 30, અહીંયા 30, અહીંયા 15. એટલે આ ગુસાઅ આવ્યો 15, માટે આ એનો ગુસાઅ 15 મળી ગયો મને, આ બેનો ગુસાઅ 15 મળી ગયો. હવે જે જવાબ આવ્યો એનો 305 સાથે ગુસાઅ કાઢો, 305 અને 15 નો ગુસાઅ કાઢો. ₹305/15 કરીએ, પતી ગયું દાખલો, પતી ગયો અહીંયા ગુસાઅ, આખી રકમ નો ગુસાઅ 15 આવે. ખબર પડી ગઈ દિયા? હું શું બોલ્યો, ખબર પડી ગઈ? હા સર. આમાં જયારે કોઈ પણ 3 રકમ નો ગુસાઅ યુક્લિડ ની ભાગ પ્રવિધિ થી કાઢવાનો હોય, ત્યારે એ 3 રકમ માં જે 2 મોટી રકમ હોય પેલા એ 2 નો ગુસાઅ કાઢી લેવાનો, અને એનો જે ગુસાઅ આવ્યો એને 1 રકમ જે વધી હોય એની સાથે પાછો ગુસાઅ કાઢવાનો, એ જે છેલ્લો જવાબ આવે તમારો ગુસાઅ કહેવાય. ચલો એના પછીનો દાખલો બી લઈ લઈએ, બધા લઈ લઉં, ગાળાના 5-5 પેપરના, એટલે તમારે આખું થઈ જાય. વાત લસા 91, 143, 1001 છે, ગુસાઅ કેટલો? આપણો નિયમ હતો લસાઅ ગુણ્યા ગુસાઅ બરાબર બંને સંખ્યાનો ગુણાકાર. 91 ગુણ્યા 143, આ
गुसा बराबर। चलो हवे आपणे 11 वडे छेद उड़े लईए, 11 नवा 99, 11 एका 11, 11 एका 11, 11 करी 33, गुसा आयो 13, चलो बीजो दाखलो, गुसा 306, 657, 9, तो लसा कितलो? सेम रीत, आ बदा बधी पेला पेपर बनावेली, गुसा गुणिया लसा बराबर बन्ने संख्या नो गुणाकार 9 गुणिया लसा। नौ सीता 63, 9 करी 27, 306 गुणिया 73 करिए, 22 338 લસા, 105 અને 15 નો ગુસા અને લસા બંને શોધો, 105 અને 15 अविभाज्य हम पड़ दी 15 15 6 105 गुणिया 101 10 605 छठू पेपर लइए छे। બે સંખ્યાઓ એક્સ અને વાય નો ગુણાકાર 217728 છે, લસા 42 છે, તો ગુસા લસા બરાબર 42 ગુણ્યા ગુસા છે, એક્સ ને વાય નો ગુસાકાર લસા શું? એક્સ ગુણ્યા વાય એક આવું આપ્યું છે, લસા બરાબર 42 गुणिया गुसा ए हुआ। चलो आपणे आपणो नियम लखी नाखी, लसा गुणिया गुसा बराबर बे संख्या नो गुणाकार, लसा गुणिया गुसा एक्स गुणिया वाय। लसा ने जगह आपणे आ लखी नाखी 42 गुणिया गुसा ना गुसा एनुं एम 217728 42 ने નીચે લઈ ગઈ, અહીંયા લખ્યું ગુસા નો વર્ગ, ચલો 42 વડે છેદ વડે 3 વડે ઉડાડી, 3 6 21, 3 2 6, 1 વધ્યા, 3 5 15, 2 3 6 21, 6 14 वडे, 14 5 70, 2 વધ્યા 25, 14 2 14, 11 170,
चौदह अट्ठाई एक सौ बार छप्पन भूसा नो वर्ग एकावन चौरियासी एकावन चौरियासी नो वर्गमूल काढ़ी हवे आपणे एकावन चौरियासी नो वर्गमूल काढ़ू छू बे पच्चीस नवा बे बे बार नवा छ बे छ अड़तालीस बे नो वर्ग बे नो वर्ग बे नो वर्ग त्रण नो वर्ग त्रण नो वर्ग भूसा नो वर्ग बराबर बे नो वर्ग बे नो वर्ग बे नो वर्ग त्रण नो वर्ग त्रण नो वर्ग बधे दी हवे वर्ग काढ़ी नाखी आपणे एटले भूसा मळशे आपणने बे दू चार दू आठ नवा बोतेर लसा सुधी नाखी अहिया किंमत मूकी ना आपणे लसा बराबर बेतालीस गुणिया भूसा बेतालीस गुणिया बोतेर ત્રણ હજાર ચોવીસ ગુણાકાર ચેક કરી લેવાનું ઉતાવળમાં કદાચ ભૂલ થઈ હોય ચલો ભાઈ આ બોર્ડમાં કોઈને પૂછવું છે જે મેં લખ્યું એમાં કોઈને આ મેં જે લખ્યું એમાં કોઈને કઈ પૂછવું છે મેં એમ પૂછ્યું કોઈને કઈ પૂછવું છે ભાઈ આ બોર્ડમાં ओके फोटो पाड़ी लो ના પછી નો દાખલો એકસો છન્નું આડત્રીસ બસો વીસ નો ભૂસા શોધો યુક્લિડ ની ભાગ પર વિધિ બે વડે નહીં ચાલે બસો નવા હજાર છે નવસો એસી આઈ ગયો સીધો પતી ગયો દાખલો આપો એકસો છન્નું ભૂસા આવ્યો એકસો છન્નું
બીજા પેપર નું લઈએ છે, ચાર પાંચ છ ત્રણ પેપર નું છે. ચોપન જીરો ચાર ને અડતાલીસો નો ભૂસા શોધો. યુક્લિડ ની ભાગ પર આવી દીધી. ચોપન સો ચાર બરાબર અડતાલીસો ગુણ્યા એક વત્તા છસો ચાર, ચાર ગુણ્યા છ આઠ નું શરણ કરી દો એટલે સાત વડે ચાલશે. સાત દુ ચૌદ, સાત ત્રી એકવીસ, એક બાવીસ, ગુસાયો ચાર. ફોટો જોયો કે એવું કહે છે કે અવિભાજ્ય અવયવીકરણ ની ઉપયોગ કરીને પાંચસો પચીસ ના અગિયારસો વીસ નો ભૂસા છે. પાંચસો પચીસ ના નાના નાના અવયવ પણ દઈએ આપણે અહીંયા. એક બે ત્રણ ચાર પાંચ, બે ની પાંચ, ગુસા આવ્યો પાંત્રીસ. હવે એમ કે છે કે ગુસા ગુણ્યા લસા પરથી લસા શોધવાનું છે. અગિયારસો વીસ ગુણ્યા પંદર, સોળસો એસી લસા આવ્યો. ચલો બીજું પેપર લઈએ. હવે બાણું અને પાંચસો દસ નો ગુસા તથા લસા અવિભાજ્ય અવયવ થી શોધો અને ચકાસણી કરો સૂત્ર દ્વારા. બાણું અને પાંચસો દસ બાણું
510 एक त्रोनी एक पांच नी एक सत्तर नी एक एक भूसा बेनी एक लसा बेनी बे त्रोनी एक पांच नी एक सत्तर नी एक त्रेवीस नी एक एक चार गुणिया नौ गुणिया पांच गुणिया सत्तर गुणिया त्रेवीस चार नवा छत्रीस पंचा एक सौ ऐसी गुणिया सत्तर गुणिया त्रेवीस त्रो छ गुणिया त्रेवीस अभी एक मेनु लगावा नहीं होनी सित्तेर हजार त्रो सौ ऐसी लसा चलो 144 180 192 નો ભૂસા લસાઅ શું તો બેની ચાર ત્રણની બે એક અઢાર દર એકસો એસી એટલે બે તરી છ તરી અઢાર બે પંચા દસ બે નો વર્ગ ત્રણ નો વર્ગ પાંચ ની એક બે ની છ ત્રણ ની એક ગુણ્યા એક ભૂસા બે ની બે ત્રણ ની એક એટલે બાર બે ની છ ત્રણ ની બે પાંચ ની એક એક ચોસઠ ગુણ્યા નવ ગુણ્યા પાંચ અઠ્યાવીસો એસી લસા આવ્યો ચલો પહેલા પેપરના તો ગણેલા જ છે એમાં હવે આપણે નવચેતન દિવાન સીએમ શારદા મંદિરમાં જે દાખલા પૂછાયા હોય એ જોઈ લઈએ છે એટલે આજે આખું પહેલું ચેપ્ટર પતી જાય 135 ને 225 નો ગુસા યુક્લિડની ભાત પ્રવિધિ બસો પચીસ બરાબર એકસો પાંત્રીસ ગુણ્યા એક વત્તા નેવું પિસ્તાલીસ ઝીરો એટલે ગુસા આવ્યો પિસ્તાલીસ અવિભાજ્ય અવયવ ની રીતે છ બોતેર એકસો વીસ નો ભૂસા લસાઅ શું તો છ બોતેર એકસો વીસ ચલો છ બે ની એક ત્રણ ની એક બોતેર ચાર નવ છત્રીસ દુઓ ત્રાસ નવ બોતેર બે નો ઘન ગુણ્યા ત્રણ નો વર્ગ ગુણ્યા એક બાર દાન એકસો વીસ બે નો ઘન ત્રણ ની એક પાંચ ની એક ગુણ્યા એક ભૂસા બે ની એક ત્રણ ની એક એટલે છ લસા બે નો ઘન ત્રણ નવ પાંચ ની એક આઠ નવ બોતેર પંચા ત્રણસો ને સાહીઠ ચલો
કયું પેપર હતું ખબર નથી. બીજા કોઈ આમાં દેખાતા નથી એ દાખલા બીજા મારી જોડે છે એ લઈ લઉં છું ફટાફટ. ગુસા 20 અલ્પવિરામ x 5 x કેટલા આ બે સંખ્યા લઈ આ ગુસા ધરાવેલો સાપો નિયમ ગુસા ગુણ્યા લસા બે સંખ્યાનો ગુણાકાર ગુસા વી 5 છે લસા 6 છે x બરાબર 25 35 85 અને 100 નો ભૂસા લસા શોધો ભૂસા આવશે 5 ની 1 લસા આવશે 5 નો વર્ગ 2 નો વર્ગ 7 ની 1 17 ની 1 1 25 ટોપ 100 ગુણ્યા 4 એટલે 500 700 ગુણ્યા 17 17 એટલે 119 લસાઅ 11 900 ચલો ભાઈ બધા દાખલા લગભગ ગાલાના નવચેતન સીએન દિવાન શારદા મંદિર એના અને એક બે દાખલા બહાર ના બધા લઈ લીધા. હવે આમાં પહેલા ચિત્રમાં કોઈને કઈ પૂછવું છે પહેલા ચેપ્ટરમાં કોઈને કઈ પૂછવું છે ના સર ઓકે લાકડું આ પહેલું ચેપ્ટર પતી ગયું આજે હવે રવિવારે હું લેક્ચર લઈશ એમાં 12મું 13મું બેમાંથી એક કરાવીશું આપણે જરૂરી લાગશે એ પ્રમાણે અને કોઈને કઈ પૂછવું હોય તો પૂછી શકે છે 5-1 મિનિટ જેવું છે મારી જોડે પછી 12મું 13મું બેમાંથી એક રવિવારે કરાવીશું. તમને મેં વિજ્ઞાનનું લખવા આપ્યું હતું 1 થી 5 માર્ક અને 10 11 12 13 હવે તમારે 6 7 8 9 આ 4 5 નું લખી નાખવાનું છે. આ શુક્રવાર થયો છે શુક્રવાર શનિવાર રવિવાર સુધીમાં 3 દિવસમાં સોમવાર સુધીમાં આપણી જોડે ટાઈમ તો ફૂલ છે એટલે શુક્ર શનિ રવિ સોમ 4 દિવસમાં દરરોજ 1-1 પાઠનું લખવાનું કહું છું 6-7-8-9 4 પાઠનું ઇન્ટેક્સ પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્ન જે કોર્સમાં હોય એ લખવાના દાખલા એક વાર કરવાના હોમવર્ક એક વાર દાખલા ગણમાં ને સાયન્સમાં ચેપ્ટર 6-9 તમારા માટે જ્યાંથી જાહેરાત કોઈ પણ પ્રકારની ના હોય ત્યાંથી ભણ્યા જ કરવું ઇન્ટેક્સ પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્નો
મંગળ બુધ બે દિવસમાં 14-15 બે પાઠમાં લખી નાખવાનું, એટલે આપણું વિજ્ઞાન બી બધું ઇન્ટેક્સ પ્રશ્ન સ્વાધ્યાયના પ્રશ્ન પતી જાય, પછી તમે ટેન્શન ફ્રી થઈ જાઓ. એકવાર આ બધું લખાઈ જશે તમારે મોડે થઈને, એટલે તમારું બધું જ કામ પૂર્ણ થઈ ગયું. એટલે મહેરબાની કરીને તમે આ વિજ્ઞાનનું લખજો ખાસ, મહેરબાની કરીને. વિજ્ઞાનમાં 1-5 પાઠ મેં ગયા અઠવાડિયા ના આપ્યા હતા, એની પહેલાના અઠવાડિયામાં 10-11-12-13 3-4 પાઠ આપ્યા હતા, અને આજે મેં આપ્યા 6-7-8-9 4 પાઠો બાયોલોજીના. એમાં આજે શુક્રવાર દો, શુક્રવાર શનિવાર રવિવાર ને સોમવાર દરરોજ એક એક પાઠ લખવાનું કહું છું, એક કલાક થાય લખતા, એટલું કરશો ઘણું છે. અને મંગળ બુધમાં 14-15 બે પાઠ લખી નાખો, એટલે આપણું વિજ્ઞાન આખું લખાઈ જાય, અને ગણિત ત્યાં સુધીમાં બીજા 2-3 ચેપ્ટર બીજા કરાવી દીધું. એટલે મેં તમને જો પહેલું કરાયું, ચોથું કરાયું, પાંચમું કરાયું, સાતમું કરાયું, આઠમું કરાયું, નવમું કરાયું, 14મું કરાયું, હવે 12-13 કરાવું છું. 12-13 બે કરાવી દઉં એટલે ઘણું બધું પતી જાય, પછી તમે કહેશો એ પ્રમાણે કરાવીશું આપણે. ત્યાં સુધી ડિસિઝન આવી જશે 15 મે તો લગભગ શું પરિસ્થિતિ હશે એ પ્રમાણે. પણ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે ગયેલો સમય પાછો નહીં આવે, ત્યાં સુધી તો તમે લખી જ નાખજો, વિજ્ઞાન ખાસ લખજો. વિજ્ઞાન હજી બી તમને વારંવાર ટોકી ટોકીને કહું છું કે શુક્ર શનિ રવિ સોમ 4 દિવસમાં 6-9 પાઠનું ઇન્ટેક્સ પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્ન લખી નાખજો. ચલો ભાઈ, કોઈને કઈ પૂછવું છે હવે? હમણાં બંધ થશે અને ભણવા બેસી જજો, પછી મજા જ કરવાની છે.